મેઘરજ તાલુકાના ઈસરી મુકામે નવી બનેલ આરોગ્ય કેન્દ્રને 20 બેડનું કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કારો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ હોસ્પિટલના બેડ ભરાવા લાગ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેમાં તંત્ર દ્વારા મેઘરજ તાલુકાના ઈસરી મુકામે નવીન બનેલ આરોગ્ય કેન્દ્રને 20 બેડનું કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે 14 દર્દી એડમિટ હતા. આજરોજ 8 દર્દી એડમિટ હતા, જેમાં હોસ્પિટલમાં ઓક્સિજનના 2 સિલિન્ડર ઉપલબ્ધ છે અને તે પણ 2 દર્દીઓને લગાડેલ છે. ત્યારે અહીં ઇમરજન્સી કોઈ દર્દી આવી જાય તો ઓક્સિજનની ઉણપ સર્જાઈ શકે છે. ત્યારે ઈસરી કોવિડ કેરમાં ઓક્સિજનની લાઇન નાખવાની ચાલુ છે, પણ હજુ પૂર્ણ થયેલ નથી તો ઝડપથી ઓક્સિજન મળી રહે તેવી લોકમાંગ સેવાઈ રહી છે. તેમજ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી તો તંત્ર દ્વારા ઝડપથી સ્ટાફ ભરાય તેવી માંગ સેવાઈ રહી છે. હવે પ્રશ્ન એ રહ્યો કે 20 બેડનું કોવિડ સેન્ટરમાં માત્ર 2 ઓક્સિજનના સિલિન્ડર ઉપલબ્ધ છે, ત્યારે ઇમરજન્સી દર્દી ક્યાં જાય? જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. જિલ્લાના મેઘરજ તાલુકાની અંદર ઈસરી ગામની અંદર CSC ની અંદર કોવિડ સેન્ટર જે શરૂ કરવામાં આવ્યું છે એક સરકારનો એક સારો અભિગમ છે. ટ્રાઇબલ એરિયાની અંદર દર્દીઓને લાભ મળી શકે, પણ અહીંયા થોડીક સ્ટાફની અછત છે. એ થોડીક સ્ટાફની અછત પૂરી થાય, ઓક્સિજનની થોડીક અછત છે એ પૂરી થાય, તો આજુબાજુના આ અંતરિયાળ ગામના લોકોને સારો એવો લાભ મળી શકે અને કોઈનો જીવ પણ બચાવી શકાય.